गुजरात और सौराष्ट्र रीजन में दी गई है और जो जिले हैं जहाँ पे हीट वेव वार्निंग दी गई है वो है पोरबंदर और दीव भावनगर भावनगर और सूरत ये आज के लिए है नॉर्थ गुजरात मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो यहाँ पे जो मैक्सिमम टेम्परेचर करके ये रहेगा अहमदाबाद में 41 से 42 डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान दिया गया है और गांधीनगर में 40 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान दिया गया है સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે તો કેટલાક મતદાન કરી શકશે તો કેટલાક વંચિત પણ રહેશે અને આ મૂંઝવણ અંગે પાટીલે પણ સ્પષ્ટતા કરી છે તો ચૂંટણીના મહાપર્વની ઉજવણીની જેમ જેમ રાજકોટમાં મતદાન મથકને શણગારવામાં આવ્યું છે ચૂંટણી વિભાગ દ્વારા આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે નિર્મલા કો આવતીકાલે લોકશાહી નો મહાપર્વ સમગ્ર રાજ્યમાં જે ઉજવાનો છે ત્યારે કહી શકાય કે રાજકોટ શહેરની જે નિર્મલા સ્કૂલ છે ત્યાં આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ મતદાન મથક છે તે અન્ય મતદાન મથક કરતાં ખૂબ જ અલગ જોવા મળી રહ્યું છે આ મતદાન મથકમાં જ્યારે પણ મતદાર જે મતદાન મથકની અંદર પ્રવેશ છે ત્યારે તેમનું સ્વાગત માટેનો એક ખાસ ગેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ એક એન્ટ્રી પોઈન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને કાઠિયાવાડી થીમ સાથે આ જે છે મતદાન મથક અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જોવામાં પણ ખૂબ જ આકર્ષક છે લોકો વધુમાં વધુ મતદાન કરે લોકો વધુમાં વધુ મતદાન મથક સુધી પહોંચે તે માટે માટેનું એક ખાસ આ એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા ત્યારે આપને આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જગ્યાએ જે છે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે આ વિસ્તાર છે અહીંયા જ્યારે પણ મતદાર આવે ત્યારે મતદારને પણ અહીંયા આવું ગમે તેવો એક આખું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અનોખા આદર્શ મતદાન છે તે અત્યારે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે

બારડોલીમાં આવતી વ્યારા તથા નિઝરના મતદારો પણ કરશે મતદાન સુરત જિલ્લાની માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે તો આ પાંચ વિધાનસભા બેઠકના કુલ પંદર પોઈન્ટ ચાલીસ લાખ મતદારો બારડોલી બેઠક માટે મતદાન કરશે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી એનો વેસુ તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મુજરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉદના દરવાજાથી વેસ્તાન સુધી એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત આવે છે તેના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે તો આપને મતદાનનો અધિકાર કરો લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આવતીકાલે થવા જઈ રહી છે ત્યારે સુરતના પચાસ લોકો મતદાન કરી નથી શકવાના ત્યારે પચાસ લોકો બારડોલી અને નવસારી બેઠક ઉપર મતદાન કરવાના છે જેને લઈને સુરતના ડિસ્પ્લે સેન્ટર ઉપરથી કહી શકાય કે ઈવીએમ સાથેનો સ્ટાફ રવાના થઈ રહ્યો છે આવતીકાલે સવારથી જ્યારે મતદાન થવાનું છે ત્યારે પોઈન્ટ ઉપર તમામ અધિકારીઓ હાજર છે અને જે પોલિંગ એજન્ટો હોય કે ચૂંટણી અધિકારી છે તે તમામ લોકોને તેમનું સામાન અને કીટ આપી દેવામાં આવી છે અને તેઓ આ સામાન અને કીટ સાથે હવે પોલીસ પ્રોટેક્શન સાથે પોતાના જે તે મતદાન મથક પર પહોંચશે અને ત્યાં આવતીકાલે સવારે મતદાન શરૂ કરશે જો કે જે પ્રકારની આ સ્થિતિ છે સુરતમાં નવસારી લોકસભા હોય કે બારડોલી લોકસભાની બેઠકનું મતદાન થવાનું છે ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી છે ખાસ કરીને ગરમીનો સમય છે એટલે કે ગરમીના સમયે મતદાન કરવા આવતા લોકો માટે ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે એટલે કે પાણીની સાથે સાથે કહી શકાય કે તેમને જો ડિહાઇડ્રેશન થાય તેના માટે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે અને કહી શકાય કે પોલીસ પ્રોટેક્શનમાં હવે તમામ અલગ અલગ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીનો અત્યારે સુરતથી રવાના થઈ રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે સેન્ટર છે આ સેન્ટર ડિસ્પેસ સેન્ટર છે અહીંથી અલગ અલગ પોલીસ સાથે જે મતદાન અધિકારીઓ છે તે તેમની સાથે તેમની ટીમો સાથે બસોમાં રવાના થઈ રહ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે એટલે કે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે અને આ પર્વમાં લોકો ઉત્સાહભેર જોડાય તેને લઈને તંત્ર દ્વારા જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવ્યા છે અને આ લોકશાહીના પર્વનો મતદાન આવતીકાલે છે તેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી છે કેમેરામેન ભરત ગ્રમભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસના લીગલ સેલની સુરત પોલીસ કમિશનરને અરજી સાથે જ નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો દ્વારા ખોટી સહી અને રજૂઆતના કારણે ફોર્મ રદ થયું હતું ખોટી એફિડેવિટ કરાઈ હતી જે સંદર્ભે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરાઈ હતી લોકસભાની ચૂંટણી યોજાવાની હોય તમામ મતદાન મથક પર તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે અને તમામ મથક પર મતદારો માટે ખાસ વ્યવસ્થા પણ કરી દેવાય છે ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં કુલ ઓગણીસો અડત્રીસ મતદાન મથકો છે જ્યાં અગિયાર હજાર જેટલા કર્મચારીઓ મતદાન મથક પર ફરજ બજાવશે તો આવતીકાલે કુલ એકવીસ લાખ બ્યાસી હજાર મતદારો મતદાન કરશે ચૂંટણીને અનુસંધાને કુલ અઠ્યાવીસ નાકા પર ચેકિંગ હાથ ધરાયું આવતીકાલે સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન થશે મતદાન મથકોની જો વાત કરીએ તો ટોટલ ઓગણીસો આડત્રીસ મતદાન મથકો છે પોલિંગ સ્ટાફ આપણો જે પોલિંગ સ્ટાફ છે છ સંસદીય મત વિસ્તારમાં એ અગિયાર હજાર જેટલો કર્મચારીઓ પોલિંગ સ્ટાફ છે ગુજરાતની પચીસ બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ છે લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે આવતીકાલે પીએમ મોદી રાણીપમાં સવારે સાડા સાત વાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં યુપી રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સુરતમાં મનસુખ માંડવીયા પાલીતાણામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરશોત્તમ આપણે પરસોત્તમ રાજકોટના જે છે ઉમેદવાર પરશોત્તમ રૂપાલા તે પણ અમરેલીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તો આવતીકાલે મતદાનનો દિવસ છે મતદાન કરવા ચૂક જ જો ન્યુઝીન ગુજરાતી પણ કહી રહ્યું છે ગુજરાતની પચીસ પર આવતીકાલે યોજાશે મતદાન જેમાં દિગ્ગજો પણ મતદાન માટે ગુજરાત આવવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને આવતીકાલે અમદાવાદના નારણપુરામાં મતાધિકારનો ઉપયોગ કરશે અમિત શાહ નારણપુરાની સબ ઝોનલ ઓફિસ મતદાન મતદાન મથકમાં કરશે સવારે વાગે શાહ પરિવાર સાથે લોકશાહીના પર્વની ઉજવણી પણ કરશે અને અહીંયાથી સીધો મેસેજ પણ આપશે કે મેં મારો મત આપી દીધો છે તમે પણ તમારા મતાધિકારનો ઉપયોગ કરો તો દિગ્ગજો પણ મતાધિકારનો ઉપયોગ કરશે આવતીકાલે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે જો કે એક બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય થવાના કારણે પચીસ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નારણપુરા વિધાનસભા ક્ષેત્રના મતદાન મથકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ જે છે ત્યાં મતદાન કેન્દ્ર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે આદર્શ મતદાન મથક જે છે તે ઊભું કરવામાં આવ્યું છે મહત્વનું છે કે કેન્દ્ર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તે આ મતદાન મથક કેન્દ્ર ઉપરથી પોતાના મત અધિકારનો ઉપયોગ જે છે છે તે કરવાના તેમની સાથે પરિવારજનો પણ અહીંયાથી જ આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરશે અને પોતાના મત અધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે જોકે ગરમીના કારણે અત્યારે હાલ મતદાન મથક કેન્દ્ર ઉપર મંડપ જે છે તે બાંધવામાં આવે છે એટલે કે જેથી કરીને મતદારો મતદાન કરવા માટે આવે તો તેમને ગરમીથી રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

મોટી ઘાત ટળી છે સ્કૂલોને મળેલી ધમકીની તપાસમાં અત્યાર સુધીમાં કઈ જ વાંધાજનક નથી મળ્યું અમદાવાદની નવ થી વધુ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને અત્યાર સુધીની પોલીસ તપાસમાં કંઈ જ વાંધાજનક નથી મળ્યું મહત્વનું છે કે મતદાનના આગલા દિવસે જ અમદાવાદની આ સ્કૂલોને મેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ પણ ચાલ્યો

મતદારોમાં કોઈપણ પ્રકારનો ભયનો માહોલ હોવો ન જોઈએ કારણ કે ફક્ત ને ફક્ત આ એક અફવા લાગે છે અને આમાં મતદારોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી જે પણ સ્કૂલોમાં મેસેજ આવ્યા છે તે તમામ શાળાઓની સઘન ચકાસણી કરી લેવામાં આવી છે અને કોઈપણ શાળામાં કોઈપણ પ્રકારની ચિંતાજનક બાબત ધ્યાને આવેલ નથી જેથી મતદારોએ બિલકુલ આશ્વસ્થ રહી અને બિનઅચૂક વોટિંગ કરવું જ જોઈએ

તરત અમે પોલીસ ડિપાર્ટમેન્ટને આઈબીને જાણ કરી અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જાણ કરી એ લોકો તાત્કાલિક એમનો ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડને લઈને હાજર થઈ ગયા છે અમારી સ્કૂલ તો ટોટલ બંધ હતી બધા દરવાજા બંધ હતા સિક્યુરિટી ચોવીસ કલાક અહીંયા હોય છે એટલે તરત એ લોકો આખી સ્કૂલમાં જે મતદાન મથક છે એ બધું ચેક કરીએ એટલે ગભરાવાની કોઈ જરૂર લાગતી નથી આ સફવા લાગે છે અમદાવાદની બાર સ્કૂલોને આ રીતના આવેલું છે જેથી કરીને એ લોકો તપાસ કરે છે બહુ સરસ સઘન કામગીરી ચાલી રહી છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો બી સપોર્ટ છે ડીઓ મેમ પણ અહીંયા હાજર થઈ ગયા છે

તો એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો પરંતુ હાલ જે તંત્રની અલગ અલગ એજન્સીઓ છે તે અલર્ટ થઈ ગઈ છે અને અલગ અલગ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ અંતે અધિકારીઓએ જણાવ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી ચિંતા એટલા માટે છે કારણ કે આવતીકાલે આ શાળાઓમાં મતદાન પણ યોજાવાનું છે તો મતદાનની આ વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને જે પણ મતદારો છે જે બૂથ સુધી જવાના છે તેમનામાં કોઈ પ્રકારનો ડર ન રહે તે માટે ખાસ આશ્વસ્ત કરવામાં આવી રહ્યા છે કારણ કે અત્યાર સુધી જે પણ તપાસ કરવામાં આવી છે તેમાં કંઈ જ વાંધાજનક નથી મળી આવ્યું તેનો મતલબ એ છે કે ડર ફેલાવવાના હેતુથી આ ઈમેલ કર્યો હોઈ શકે છે જોકે ઇમેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે અને આખરે એનો આશય હકીકતમાં શું હતો તે હજુ સામે નથી આવ્યું કોઈ એવી જવાબદારી પણ નથી લીધી ત્યારે જોવાનું રહેશે કે તપાસ એજન્સીઓ હવે જે તપાસ કરી રહી છે તેના અંતે શું બહાર આવે છે પરંતુ મોટી વાત અહીંયા એ સામે આવી રહી છે કે મતદાન પહેલા આ ડર ફેલાવવાનો હેતુ હોઈ શકે છે કારણ કે આ પહેલા દિલ્હીમાં પણ આ જ રીતે કરવામાં આવ્યું હતું શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી આવી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી પરંતુ ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી અને જેમાં કંઈ જ વાંધાજનક ન મળી આવ્યું તો કુલ અમદાવાદની જે છે સોળ જેટલી શાળાઓ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી પરંતુ આ શાળાઓમાં અમારા સહયોગી પણ પહોંચ્યા શાળાઓની અંદર જઈને તેઓએ પણ શાળા સંચાલકો સાથે વાતચીત કરી સ્ટાફ સાથે પણ વાતચીત કરી છે અને તપાસ એજન્સીઓ પણ હજુ તપાસમાં લાગેલી છે એકાદ કલાકમાં ચિત્ર આ સ્પષ્ટ પણ થઈ જશે કારણ કે આખી શાળાની તપાસ તેઓ કરી રહ્યા છે ક્યાં ખૂણે ખાંચરે કોઈ પણ એવી જગ્યા સ્કૂલની હોય કે જે રહી ના જવી જોઈએ માટે આ તપાસમાં થોડો સમય પણ લાગી રહ્યો છે કદાચ એકાદ કલાકમાં તમામ શાળાઓમાં તપાસ પૂર્ણ થઈ જશે પરંતુ અત્યાર સુધીની તપાસમાં તો એ સામે આવ્યું છે અધિકારીઓ પણ કહી રહ્યા છે કે કંઈ જ એવું વાંધાજનક નથી મળ્યો જેનો સીધો મતલબ એ થાય છે કે ડર ફેલાવવાનો હેતુ હોઈ શકે છે આ ઈમેલ મારફતે પરંતુ આ જે ઈમેલ છે તેને જરા પણ તેઓ લાઇટલી નથી લઈ રહ્યા અધિકારીઓ તો જે ઈમેલ મોકલવામાં આવ્યો છે તેમાં શું લખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અમે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે એશિયા સ્કૂલ અમૃતા સ્કૂલ ડીપીએસ સ્કૂલ આ તમામ શાળાઓમાં ઇમેલ મારફતે ધમકી આપવામાં આવી છે પરંતુ તમામ શાળાઓમાં ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ સહિતની જે તપાસ એજન્સીઓ છે તે પહોંચી હતી અને તેઓ પણ તપાસ કરી રહ્યા હતા અલગ અલગ શાળાઓમાં અને હજુ પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે આ શાળાઓમાં આપણે જોઈએ છીએ જ્યારે મતદાન નો દિવસ છે આવતીકાલે અને જ્યારે મતદાન કરવા જશે લોકો ત્યારે શાળાઓમાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે માટે મોટી ચિંતાનો વિષય તંત્ર માટે એ પણ છે કે ક્યાંય ચૂક ન રહી જાય માટે શાળાઓનો એક એક ખૂણો અત્યારે ચેક કરવામાં આવી રહ્યો છે તો ઈમેલ જે છે એ પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં લખવામાં આવ્યું છે કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે શાળાને આજે સવારે છે વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વરદી પ્રમાણે બાર જેટલા અહેમદાબાદ સિટીમાં અને ચાર જેટલા અહેમદાબાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેઇલ ડોટ આરયુ મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે સ્કૂલમાં બમ ધડાકો થશે અત્યાર સુધી સોળમાંથી ચૌદ સ્કૂલની બીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ પણ કોઈપણ સ્કૂલમાં ચૌદ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોક સ્કોલ છે હું તો આખરે જે લેટર છે આપને અમે એ પણ જણાવીએ તો આપ જોઈ શકો છો કે આ લેટર છે જે શાળાને મોકલવામાં આવ્યો છે ને જેમાં પહેલી જે લાઈન જે છે જે પહેલી લાઈન લખવામાં આવી છે એ જ ચિંતા ઉપજાવે તેવી છે એક્સપ્લોઝિવ એટ સ્કૂલ કહેવામાં આવ્યું છે અને એનો મતલબ એ છે કે બોમ્બ જેવી કોઈ પણ વસ્તુ જે છે એ કોઈ સ્કૂલમાં રાખવામાં આવી શકે છે આ જે લેટર છે તે આપવામાં આવ્યો છે અમદાવાદની અલગ અલગ શાળાઓને મેલ દ્વારા મોકલવામાં આવ્યો છે અને જેનો સીધો મતલબ એ છે કે તમારી શાળાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે હવે આવો કોઈ પણ લેટર જો કોઈ શાળાને મળે તો કોઈ પણ શાળા સંચાલકો જે છે તે ગભરાઈ જતા હોય છે અને જ્યારે ગભરામણ થતી હોય ત્યારે કારણ કે આ આ જે સવાલ છે તે બાળકોને લઈને આ સવાલ છે બાળકોના ભવિષ્યને લઈને બાળકોના જીવને લઈને સવાલ છે કારણ કે એક શાળામાં સેંકડો હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને જ્યારે આ પ્રકારનો મેલ આપવામાં આવતો હોય સેન્ડ કરવામાં આવતો હોય ત્યારે ચિંતા જરૂરથી થાય જ્યારે આ મેલ મળ્યો ત્યારે જે પણ સંચાલકો છે તેઓએ પોલીસને જાણ કરી તંત્રને જાણ કરી અને તંત્રની ટીમ તુરત જ આ શાળાઓમાં પહોંચી ગઈ સોળ જેટલી શાળાઓ છે અમદાવાદની અને ત્યાં આ મેલ મોકલવામાં આવ્યો છે શાળા સંચાલકો પણ હવે થોડા આશ્વસ્ત એટલા માટે દેખાઈ રહ્યા છે કારણ કે કોઈ પણ એવી વાંધાજનક વસ્તુ નથી મળી આવી ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક ફોક્સ કોલ છે ચિંતાનીકરણવાની કોઈ જરૂરત નથી ગભરવાનું અને ડરવાનો પણ જરૂરત નથી આલમોસ્ટ કન્ટેન્ટ શું છે